નમસ્કાર, જેનેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમવાર કાર્બનિક ખાતર લોન્ચ કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે આદિત્ય બિરલા કંપની દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કાર્બનિક ખાતર લોન્ચ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા માન્ય કરાયેલ આ ખાતર ગુણવત્તામાં અન્ય ખાતર કરતાં ઘણું સારું હશે. આ ખાતરને હવે પોતે કંપની જ બજારમાં વહેંચશે અને ખેડૂતો સીધી પહોંચાડશે. આ કાર્બનિક ખાતર દ્વારા ખેડૂતોને જમીનને લાગતા ઘણા લાભ થશે. નુકસાન રાસાયણિક ખાતર દ્વારા થાય છે તે આ ખાતરના વપરાશથી નહીં જોવા મળે. આ બાબતે કંપનીના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્બનિક ખાતર વિશે વધુ માહિતી આપી હતી. ઉર્જા તરીકે ઓળખાતું આ ખાતર આવનાર સમયમાં ખેડૂતોને પાક માટે ઘણું ઉપયોગી નીવડશે અને ઉત્પાદનમાં વધારો જોવા મળશે. અને આમ ઉત્પાદન વધશે ત્યાં આવક પણ વધશે અને ખેડૂત આનંદમય બની શકશે. વિશાલ રાજપૂત, જેડેશ્રી, અમદાવાદ. ઉર્જા એ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપની કંપની નું આ પ્રોડક્ટ છે. એમનો બીજો વિભાગ બલ્ક ફર્ટિલાઇઝરનો બી છે. ઉર્જા એક એવો પ્રોડક્ટ છે કે એનું નામ જ ઉર્જા એટલે શક્તિ. એ પ્રોડક્ટ ખેતીની અંદર વાપરવાથી છોડને એક શક્તિ મળે છે. ઓર્ગેનિક તથા એક્સ્યુ અપ્રૂવ હોવાથી આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. ઓર્ગેનિક પ્રોડક્ટ હોવાથી સોઇલની ફર્ટિલિટી વધારે છે, સાથે સાથે છોડની આંતરિક શક્તિ વધારે છે, જેના કારણે છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ કેળવાય છે. કંપનીના અધિકારીઓ સાથે વાતચીત થયા મુજબ એમને આંધ્ર પ્રદેશની અંદર એક અખતરો લીધો હતો, જેની અંદર એક પ્લોટમાં ઉર્જા વાપર્યું હતું, બીજા પ્લોટમાં ઉર્જા વાપર્યું નહોતું. તો જે પ્લોટની અંદર ઉર્જાનો ઉપયોગ કર્યો હતો એ પ્લોટની અંદર કુદરતી રીતે જે રોગ લાગેલા હતા એ બહુ ઓછા હતા. જ્યારે ઉર્જા જેમાં નહોતું વાપર્યું એમાં કુદરતી રીતે જે કંઈ હવામાનના લીધે રોગ આવે એ ઘણા બધા હતા. એટલે કે આ છોડ અને આ ઉર્જા પ્રોડક્ટ છોડને સારો એવો વિકાસ પેદા કરે છે, સાથે સાથે ખેડૂતનું ઉત્પાદન વધારે છે. ખેડૂતનું ઉત્પાદન વધવાથી ખેડૂતને વધારાની આવક થાય છે અને કંપનીનો બી હેતુ એવો છે કે આ પ્રોડક્ટ ખેડૂત વાપરે, જેના કારણે ખેડૂતની આર્થિક સ્થિતિ સુધરે, એને વધુ કમાઈ થાય અને ખેડૂત ખુશખુશાલ.